અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જુગાર અંગેની મળેલી માહિતીના આધારે ખરોડ ગામના ઉભા ફળિયા રહેતા અનસ ફારૂક લહેરીના ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે જુગાર રમતા 14 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે ખરોડના અનસ ફારૂક લહેરી તથા તેના ભાઈ અસલમ ફારૂક લહેરી, શિવગંગા એપાર્ટમેન્ટ પિરામણ નાકા અંકલેશ્વરના ઉમર ફારૂક સરીગર, જૂના કોસંબાના ઇરફાન કસમ શેખ, કમલેશ બાબુ સોલંકી, ઉસ્માનલી મોહમ્મદ હુસેન મલેક, અંકલેશ્વર કોસંબડીના મિતેશ વિષ્ણુ પટેલ, અંકલેશ્વરના હસીબ અહેમદ ઇલામુદ્દીન પઠાણ, ભરૂચના જુબેર વલી પટેલ, વાગરા ભેંસલીના ઇસ્માઇલ મુસા પટેલ, ભરૂચના ભીખામણીલાલ પટેલ, કોસંબાના દીપક આનંદ આરૂજા અને અંકલેશ્વરના મોહમ્મદ વકાસ મોહમ્મદ યુસુફ મુલ્લા મળી કુલ 14 જુગારીયાઓની અટકાયત કરી હતી અને આ જુગારીઓ પાસેથી રોકડા 23,000 અને હોન્ડા સિટી કાર તથા 11 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,60,000નો મુદ્દામાલ કબજે કરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.